हेडलाइंस सांभळ्या छो के स्वास्थ्यनी साधना ईश्वरनी आराधना पांच तारा अने फाइव स्टार फराळ वडे ज व्रत फड़े। इवेंट खिलाड़ियों फोटा साथे फोटो सेशन दस टीमों साथ पड़ा फोटा अपना सांसद संजय सिंह ने ईडी द्वारा धरपकड़ दारूकांड में दरोड़ा पड़ा बाद 10 कलाक सुधी थी पूछपरछ रिमांड की कराश मांग। केंद्रीय कैबिनेट नो महत्वनो निर्णय उज्ज्वला योजना पर सरकारे सबसिडी वधारी सबसिडी रूपया 200 थी वधारीने रूपया 300 कराई। नमस्कार, गुजरात न्यूज साथे हूँ छु पार्थ मोदी। समाचार की शुरुआत में जुए के महत्वना समाचार तो बात करिए। अमदावाद नरेन्द्र मोदी स्टेडियम खाते वर्ल्ड कप की मैच ने लेने तड़ामार तैयारी ने आखिरी ओप आप दया है। वर्ल्ड कप की मैच जोवा माटे देशभरमांथी क्रिकेट रसिको नरेन्द्र मोदी स्टेडियम में पहुंची शके छे। आमां क्रिकेट रसिको ने हालाकी न पड़े ते माटे अमदावाद मेट्रो तरफ द्वारा समय लंबावानो निर्णय करवामां आव्यो छे। अमदावादी उपरांत बहारगामथी मैच जोवा आवनारा क्रिकेट रसिको ने हालाकी न पड़े ते माटे मेट्रोना समय में फेरफार करवामां आव्यो छे। आयोजन छे त्यारे नरेन्द्र मोदी स्टेडियम खाते आज ओपनिंग सेरेमनी छे। वर्ल्ड कप मैचना दिवसे मेट्रोना टाइम में फेरफार करवामां आवे छे। सवारना 6:30 रात्रिना 1 वाग्या सुधी मेट्रो जे छे ते दौड़शे। अगाउ पण ज्यारे T20 अने मैच हती त्यारे मेट्रोना समयमां जे छे ते फेरफार करवामां आवतो होय छे। नरेन्द्र मोदी स्टेडियम खाते आवता तमामे तमाम जे प्रेक्षकोने तमाम कोई तकलीफ न पड़े ते माटे मेट्रोना સમયમાં જે છે તે ફેરફાર કરવામાં આવતો હોય છે, ત્યારે અત્યારે પણ મેટ્રોના સમયમાં જે છે તે ફેરફાર કરવામાં આવ્યો છે। સવારના 6:30 રાત્રિના 1 વાગ્યા સુધી મેટ્રો જે દોડશે, જેથી કરીને જે પણ અહીંયા આવતા પ્રેક્ષકો છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા આવતા પ્રેક્ષકોને કોઈ પણ જાતની હાલાકી ન પડે તેના માટે મેટ્રોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને સાથે જ વધુમાં વધુ સમય સુધી જે મેટ્રો જે છે તે મેટ્રોનો સમય રાખવામાં આવ્યો છે। તો અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે પણ દર વખતે જ્યારે મેચ હોય ત્યારે મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવતો હોય છે, ત્યારે 6:30 રાત્રિના 1 વાગ્યા સુધી મેટ્રોનો સમય રહેશે। કેમેરામેન ચંદ્રકાંત ઓરા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ। યાત્રાધામ અંબાજી ખાતે મોહનથાળના પ્રસાદના ઘીના સેમ્પલ ફિલ થયા બાદ મામલો ઉગ્ર બન્યો છે। મંદિરના વહીવટ દ્વારા સિદ્ધિ વર્માએ સમગ્ર મામલાની જાણકારી આપી હતી, જેમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે જે ઘીના ડબ્બા સીલ કરવામાં આવ્યા છે તેમાંથી એક ટીમ્પુ પણ ઘીનો વપરાશ કરવામાં આવ્યો નથી અને જે પ્રસાદ વેચવામાં આવ્યો છે તે શુદ્ધ છે। તો બીજી તરફ મોહિની કેટર્સનું ટેન્ડર ને રિન્યુ પણ કરવામાં આવ્યું નથી અને હવે આગળની તપાસ ચાલુ છે અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે।
ટેસ્ટિંગ્સમાં એ સેમ્પલ્સ ફેલ ગયા હતા. એ તાત્કાલિક ધોરણે ટ્રસ્ટે આમાં નિર્ણય કર્યો કે આપણે આ બધા જ ઘીનો જે કબજો છે એ ફૂડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટને સુપ્રત કરીશું અને બનાસ ડેરી સાથે ટાઈઅપ કરીને અમે અન્ય શુદ્ધ ઘીના સેમ્પલ્સ આમાં મંગાવ્યા હતા અને ભાદરવી મેળા દરમિયાન એ જ ઘીનો ઉપયોગ આમાં થયો છે. હાલની પરિસ્થિતિએ જે એજન્સી સાથેનું ટ્રસ્ટનું અગ્રીમેન્ટ હતું એ 30 તારીખે પૂર્ણ થયું છે અને એને અમે રિન્યૂ નથી કરી રહ્યા. ટેન્ડરની શરતો પ્રમાણે જે પણ શિક્ષાત્મક કાર્યવાહી એમાં કરવાની હશે એની વિચારણા અત્યારે ટ્રસ્ટની કમિટી. મોહનથાળની પ્રક્રિયા બંધ નથી. મેં કહ્યું એ રીતે ભાદરવી પૂર્ણિમામાં પણ સારો જ પ્રસાદ બનાવવામાં આવ્યો છે. શુદ્ધ ઘી એમાં વાપરવામાં આવ્યું હતું અને અત્યારે જ્યારે એજન્સી આમાંથી અલગ થઈ ગઈ છે મંદિરની અમારી જે કોર ટીમ છે એ લોકોએ હેન્ડઓવર આનું લઈ લીધું છે અને અમારી ટીમ જે છે આ પ્રસાદની જે મેકિંગ છે એમાં ઇન્વોલ્વ છે કમ્પ્લીટલી. જ્યાં સુધી આગળનો નિર્ણય ના આવે ત્યાં સુધી મંદિર પ્રશાસન જે છે એ કોન્ફિડન્ટલી આખી જે પ્રસાદની પ્રક્રિયા છે એમાં ઇન્વોલ્વ રહેશે. યાત્રાધામ અંબાજીમાં મોહનથાળના પ્રસાદમાં વપરાતા ઘીના સેમ્પલ ફેલ થતા ચકચાર મચી જવા પામી છે ત્યારે જિલ્લા કલેક્ટરે ભક્તોને આશ્વાસ્ત કરતા દાવો કર્યો હતો કે ક્વોલિટી સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ કર્યું નથી અને ભક્તોની લાગણીને ઠેસ ન પહોંચે તેની દરકાર રાખવામાં આવશે. પ્રસાદના ઘીના સેમ્પલનો રિપોર્ટ 15 સપ્ટેમ્બરે આવ્યો હતો અને 23 સપ્ટેમ્બરે ભાદરવી પૂનમનો મેળો હતો. મેળા દરમિયાન 2 લાખ કિલો પ્રસાદની જરૂરત હતી જેને પહોંચી વળવા ભાદરવી પૂનમના મેળા દરમિયાન મોહિની કેટર્સ એજન્સીના માણસોનો માત્ર ઉપયોગ જ કરાયો હતો. બાકી પ્રસાદ તો તંત્રના મોનિટરિંગ હેઠળ જ બનાવવામાં આવ્યો હોવાનો દાવો કલેક્ટરે કર્યો હતો. પ્રસાદની ક્વોલિટી જે છે અમે તંત્ર આ ઇસ્યુ જે છે પ્રોએક્ટિવલી ગોતેલું છે. અમે જ ફૂડ સેમ્પલ લેવાયું હતું અને અમે જ ક્વોલિટી એન્શ્યોર કરાવીએ છીએ અને આગળ પણ ભક્તોને કોઈ ક્વોલિટી બાબતે પ્રશ્ન નહીં આવે એના માટે અમે તકેદારી રાખીએ છીએ. ના ના ના, લોકોને બિલકુલ અમે આશ્વસ્ત કરીએ છીએ. આ જે શંકાસ્પદ ઘીનો ડબ્બા હતા એ અમે સીલ કરી દીધા હતા અને જ્યારે અમને સેમ્પલની જાણ થઈ 15 સપ્ટેમ્બરના રોજ એ દિવસથી અમારા જિલ્લા વહીવટીતંત્રની આખી ટીમ અમે ત્યાં પહોંચાડી દીધી હતી અને બનાસ ડેરીમાંથી ઘી અમે જાતે વાત કરીને વ્યવસ્થા કરી હતી. એટલે જે પણ ઘી વપરાયું છે પ્રસાદ બનાવવા માટે એ બધું ચોખ્ખું બનાસ ડેરીનું ઘી વપરાયું છે. કે ભાદરવી પૂનમ આ સેમ્પલ જે છે 15 તારીખે અમારી પાસે રિઝલ્ટ આવ્યું. ભાદરવી પૂનમ 23 તારીખે હતું. ટોટલ 2 લાખ કિલો પ્રસાદ ભાદરવી પૂનમ દરમિયાન ગયું હતું અને એ દરમિયાનમાં કોઈ નવી એજન્સીને બોલાવીને આટલું મોટું વ્યવસ્થા કરવી એ કઠિન છે અને પિલગ્રીમ્સ જે આવે છે બધા ભક્તો એમને પણ પ્રસાદનો લાભ ન મળે એવી પરિસ્થિતિ હતી. એટલે ભલે અમે એજન્સીના માણસો વાપર્યા હે ને, પણ એના ઉપર જે પણ માલસામાનથી લઈને મોનિટરિંગની વ્યવસ્થા જે છે એ બધી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી હતી. ત્યાં 24 કલાક અમારા માણસો હતા એટલે પ્રસાદની અંદર ક્વોલિટીમાં કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ નથી. આગળ વાત કરીએ તો બોલિવૂડ ફિલ્મના સ્ક્રીન પ્લે રાઇટર આપણા ગુજરાતી એવા યુવા વિપુલ રાવલ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા જેમણે રુસ્તમ, ઇકબાલ, મુંબઈ વારાણસી એક્સપ્રેસ, પતિગુલ મીટર ચાલુ જેવી ફિલ્મોની સ્ટોરી લખી છે. હવે અક્ષય કુમાર અને પરિણીતિ ચોપરા અભિનીત ફિલ્મ મિશન રાનીગંજની સ્ટોરી લઈને આવી રહ્યા છે. તો વિપુલ રાવલે તેમના બોલિવૂડ સુધીના સફરની અને ફિલ્મોના સ્ક્રિપ્ટ રાઇટિંગ વિશે ગુજરાત ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. રુસ્તમ, ઇકબાલ, મુંબઈ વારાણસી એક્સપ્રેસ કે પછી હોય બત્તીગુલ મીટર ચાલુ એવી ઘણી ફિલ્મોના સ્ક્રિપ્ટ રાઇટર જેઓ રહી ચુક્યા છે અને એવું કહી શકાય છે કે જેમની આ લેખન કળાથી આપણને બોલિવૂડની ઘણી હિટ ફિલ્મોની ભેટ મળી છે અને એની સાથે જ હવે તેઓ અક્ષય કુમાર અને પરિણીતિ ચોપડા અભિનીત ફિલ્મ મિશન રાનીગંજ એમાં પણ આપણને એમનું સ્ક્રિપ્ટ રાઇટિંગ જોવા મળશે એ ફિલ્મ લઈને આવી રહ્યા છે અને સૌથી ગર્વની વાત તો એ છે કે એ આપણા ગુજરાતી છે. જી હા, હું વાત કરી રહી છું સ્ક્રીન પ્લે રાઇટર અને સાથે જ આપણા ગુજરાતી સૌના વિપુલ રાવલજી આપણી સાથે છે. વિપુલજી, વેલકમ ટુ ગુજરાત. થેન્ક યુ વેરી મચ.
વિપુલજી, સૌથી પહેલા તો બહુ જ મહત્વનો સવાલ એ છે કે જે રીતે આપણે શરૂઆત કરી હતી નેવી સોલ્જર તરીકે, ને હવે આ બોલિવૂડના ખૂબ જ ફેમસ કહી શકાય છે સ્ક્રીન પ્લે રાઇટર બની ગયા છો, આ સફર વિશે શું કહેશો આપ? ઇન્ટરેસ્ટિંગ સફર રહ્યો અને ફેમસ તો ફ્રેન્કલી એટલે નથી આપણે, અને પણ યસ, લખવાનો શોખ હતો. હું ભારતીય નવ, હું વાપીમાં મોટો થયો, આઈ ગ્રુ અપ ઇન વાપી, સુરેન્દ્રનગરમાં મારો જન્મ હતો, વાપીમાં મોટા થયા. 11મામાં હું ફેલ થઈ ગયો, પછી ભણવાનું છોડી દીધું ને એની આગળ ભણ્યો નથી હું, બટ ભારતીય નૌકાદળ મેં જોઈન કર્યું એન્ડ પછી જે શીખવાનું હતું એ લોકોએ જ મને શીખાયું. આઈ ડીડ અ શોર્ટ સર્વિસ 95 સુધી હું નૌકાદળમાં હતો, અને પછી મારે રાઇટિંગ, બીકોઝ આઈ યુઝ ટુ રીડ, હું નાનપણથી છાપા વાંચતો, પેપર્સ વાંચતો, મેગેઝિન્સ વાંચતો, નોવેલ્સ વાંચતો, મને એક ધીસ વોઝ અ શું કહેવાય, એક નેચરલ કરિયર હતું મારા માટે. નેવીમાં મારા આર્ટિકલ્સ છપાવવા લાગ્યા હતા ન્યૂઝ મેગેઝિન્સ, ન્યૂઝ પેપર્સમાં, નેવીનું જો એક મેગેઝિન છે એમાં આર્ટિકલ છપાવતા હતા. એન્ડ દેન મારા એક ડિવિઝનલ ઓફિસરના વાઇફ હતા, એમણે કીધું કે તને સ્ટોરી ટેલિંગનું ફ્લેર છે, આઈ ગોટ અ ડિસ્ચાર્જ. નેવીએ મને બહુ સપોર્ટ કર્યો, નેવીએ મને સપોર્ટ કર્યો, દે ગેવ મી અ ડિસ્ચાર્જ. એન્ડ દેન ધીરે ધીરે સ્ટ્રગલ કર્યું, રાઈટ. ફર્સ્ટ ફિલ્મ હતી ઇકબાલ, ઇકબાલ 2005માં આવી, પણ ઓફકોર્સ એઝ અ પ્રોફેશનલ રાઇટિંગ તો ફૂલ ટાઈમ હોય નહીં, તો વાઇફ હતા, છોકરા હતા, હજી બી છે, તો ઘર ચલાવવાનું હોય તો વિપ્રોમાં નાઇટ શિફ્ટમાં મેં નોકરી કરી, રાતની શિફ્ટ હતી. એ કોલ સેન્ટર્સ આવ્યા તો એ મારો બહુ મોટો ફાયદો થઈ ગયો. નાઇટ શિફ્ટમાં નોકરી કરતો, સવારે હું વાર્તાઓ લઈને ચક્કર કાપતો. 2005માં ઇકબાલ રિલીઝ થઈ એન્ડ પછી તો આપણે પ્રોફેશનલ ફિલ્મ રાઇટર બની ગયા. એ નેવી સોલ્જર આપ પહેલા રહી ચૂક્યા અને રુસ્તમમાં પણ કંઈક એવું જ અક્ષય કુમારનો રોલ હતો, તો એનું કંઈ ખાસ કારણ, કંઈ ખાસ કનેક્શન કહી શકાય છે? સી, જ્યારે અમે નેવીમાં હતા તો આ તો ઇટ્સ બેઝ ઓન અ ટ્રુ ઇન્સિડન્ટ, 1959માં થઈ ગયું હતું. તો વેન આઈ ડિસાઇડેડ ટુ બીકમ અ સ્ક્રિપ્ટ રાઇટર, મારી પાસે બે ત્રણ સબ્જેક્ટ હતા. એક જે ઇકબાલનો સબ્જેક્ટ એ સ્પોર્ટ્સમેન ઉપર હતો, ખેલાડીઓ ઉપર, બીજું હતું આ નેવી અમારા કમાન્ડર નાણાવટી સાહેબની સ્ટોરી. પણ આના ઉપર ઓલરેડી પહેલાં બે ત્રણ પિક્ચર બની હતી, કારણ કે 1959ની કાંડ હતો ને, રુસ્તમની વાત કરું છું. બટ બીકોઝ આઈ વોઝ, મને ખબર હતી એ દિવસોમાં આપણું પહેલું એરક્રાફ્ટ કરિયર આઈએનએસ વિક્રાંત આવવાનું છે, તો મેં થોડું એને ફિક્શનલાઇઝ કર્યું, પેલું શું કહેવાય એને, કરપ્શન ને એવું બધું એંગલ નાખીને આઈ ટ્વિસ્ટેડ ધ સ્ટોરી અરાઉન્ડ, બટ ઇટ ઇઝ બેઝ ઓન ટ્રુ સ્ટોરી. પણ રુસ્તમ તો ડાબા હાથે લખી હતી, કારણ કે આપણે બધું જોયું હતું ને, તો વધારે મહેનત કનેક્શન એમાં રહ્યું હશે. હા, સી, તમે જુઓ એમાં અક્ષયભાઈ જે એમની ચાલ ઢાલ એકદમ નેવલ ઓફિસર, કારણ કે કેમેરાની પાછળ હું હતો, અને આપણા કોન્ટ્રાક્ટમાં હતું કે જ્યાં સુધી આમના નેવીના સીન જ્યાં સુધી હું ઓકે ન કરું, ઓકે ન થાય. સો વી વેર વેરી પર્ટિક્યુલર. ઓફકોર્સ એમની બી ઈચ્છા હતી કે આપણે પ્રોપર, તમે જુઓ એમનું હેરકટ જુઓ, એ લુક લાઈક અ નેવલ ઓફિસર. ઇનફેક્ટ અમે આરકે સ્ટુડિયોમાં શૂટિંગ કરતા ત્યારે એમનું પહેલું પોસ્ટર બહાર આવ્યું હતું અક્ષય કુમારનું એઝ અ નેવ, તો અમારે એડમિરલ સાહેબે ફોન કરીને એમણે કીધું કે યાર તું તો એકદમ, યાર તમે તો એકદમ નેવલ ઓફિસર લાગો છો. તો એમણે કીધું કે અરે ભાઈ, અમારા રાઇટર સાહેબ તમારા નેવીના જ છે. તો એડમિરલ સાહેબે ફોન લીધો, કેમ છો, કેમ નહીં, કીધું આ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ, હું આ જમાનામાં સેલર હતો. તો એ કીધું અરે કોઈ વાર દિલ્હી આવો તો ચા વા પીશું આપણે. તો પછી મેં સરને કીધું, આજે જ્યારે હું નેવીમાં હતો ને, મને ઓફિસર બનાવ્યો નહીં આ લોકોએ, હવે હવે એડમિરલ સાહેબ સાથે ચા પીવાનું ભાગ્ય સૌભાગ્ય છે. સો એસે હુઆ જી જી વિપુલજી, હવે ત્યારે પણ અક્ષય કુમાર સાથે કામ કર્યું ને, હવે ફરી એક વખત મિશન રાનીગંજ, તો એમાં કેવો અનુભવ છે આપનો ફરી એક વખત અક્ષય કુમાર સાથે કામ કરવામાં? સી, અક્ષય કુમાર સાથે કામ કરવાનું ઇટ્સ ઓલવેઝ અ ગુડ એક્સપિરિયન્સ, કારણ કે ઇઝ અ પ્રોફેશનલ. બીજા એક્ટર હવે નામ નથી લેવા આપણે, પણ હવે તો ચલો ઘણો ફરક પડ્યો, પણ અમુક એક્ટર શું છે ને, 9 વાગ્યાની શિફ્ટમાં 3 વાગે આવે, અડધો કલાક કામ કરે. અક્ષય કુમાર એકદમ બહુ પરફેક્ટ માણસ છે. પરફેક્ટ એટલે ટાઈમ ટુ ટાઈમ એમનાથી રહીને, સી, ઇવન આપણી મારી બી ડિસિપ્લિન છે, એમની બી ડિસિપ્લિન છે, મારા જે ડાયરેક્ટર સાહેબ છે, ટીમ, વી આર ઓલ ઇક્વલી ડિસિપ્લિન. ઓકે, સૌથી વધારે એમનું છે, એ તો 4 વાગે ઉઠે છે, આપણે એટલા જલ્દી નથી ઉઠતા, એ સાહેબ ઉઠી જાય છે. તો પણ અમે 3 જણા એક જ મેન્ટાલિટીના માણસો છીએ, એટલે રુસ્તમમાં બી અમે 3 હતા, એટલે હી વોઝ અ ડાયરેક્ટર, આઈ વોઝ અ રાઇટર એન્ડ ભાઈ હીરો હતા અક્ષયભાઈ, આમાં બી એવું છે. સો વી જેલ ઇચ, સી, જે પેલું કહે ને કે એક ટાઈપના માણસો, દે ગો ટુ ઈચ અધર. ઓફકોર્સ એમને જરૂર નથી અમારી, અમને એમની જરૂર છે. અક્ષય કુમાર હી ડઝન ની, એમની વર્ષમાં 4 પિક્ચર બનાવે છે, અમે 7 વર્ષે બીજી આવી. સો બટ ઇટ્સ ઓલવેઝ અ પ્લેઝર ટુ વર્ક વિથ હિમ, એમને, કારણ કે ઇઝ અ પ્રોફેશનલ, ડિસિપ્લિન પ્રોફેશનલ, મજા આવે એમની સાથે કામ કરવાની. પણ વિપુલજી, તો હંમેશા છે ને બોલિવૂડની જ્યારે વાત હોય અને એમાં પણ જ્યારે આપણે ગુજરાતથી ગયા હોઈએ તો ત્યાં એક કનેક્શન હોવું કે પછી તમારી ઓળખાણ હોય બહુ જરૂરી હોય એવું લોકો કહેતા હોય છે, પણ જ્યારે હવે સ્ક્રિપ્ટ રાઇટિંગની વાત હોય તો ત્યારે આપે અહીંયાથી લઈને ત્યાં સુધીની સફર નક્કી કરી, શું વધારે જરૂરી હોય ત્યાં સુધી પહોંચવા માટે અને કેવા પડકારો હોય?
સી સૌથી પહેલાં તો યુ હેવ ટુ રાઇટ સમથિંગ ઓરિજિનલ. સી એક વસ્તુ આપ ઇવન આઈ વુડ લાઈક ટુ ટેલ આ બધા એસ્પાયરિંગ સ્ક્રિપ્ટ રાઇટરને કે જેટલું ડેસ્પરેટલી તમારે તમારી વાર્તા વેચવી છે ને એના કરતાં 50 ગણા વધારે ડેસ્પરેટલી પ્રોડ્યુસર્સ આર લુકિંગ ફોર અ ન્યૂ સ્ટોરી. પણ હવે તમારામાં ઓરિજિનાલિટી હોવી જોઈએ ને. તમે એ જ પાછું એ જ બધું બનાવી નાખશો ઈચ્છાધારી નાગિનને નેવલાને એ તો એમાં મજા નથી આવવાની. તમારી સ્ટોરીમાં કંઈક અલગ હોવું જોઈએ. યસ, મને તકલીફ શું થતી હતી? અચ્છા, હું મેન્ટલી પ્રિપેર થઈને આવ્યો હતો કે મને 10 વર્ષનું સ્ટ્રગલ લાગશે, 21 લાગ્યા, એ વસ્તુ અલગ છે. પણ આઈ વોઝ મેન્ટલી પ્રિપેર્ડ કે બિકોઝ મારી સ્ટોરીઝ ઓરિજિનલ છે. ત્યારે તો હવે તો થોડું ફરક પડ્યો છે. ત્યારે પ્રોડ્યુસર્સને સમજમાં નહીં આવે જ્યાં સુધી તમે એને ડીવીડી ન દેખાડો કોઈ ઇંગ્લિશ પિક્ચરની. તો કોઈ ઓરિજિનલ સ્ટોરી હોય તો એ લોકોને સમજમાં નહોતી આવતી. ઇકબાલ જેવી બાઉન્ડ સ્ક્રિપ્ટ 17 લોકોએ રિજેક્ટ કરી નાખી, તો હવે શું કહેવાનું? સો સ્ટ્રગલ તો હોય જ, પણ હવે ઇટ્સ વેરી એક્સાઇટિંગ. અગર ઇફ યુ કેન રાઇટ ઓરિજિનલી, અગર તમારામાં આવડત છે ઓરિજિનલ લખવાની, તો ઇટ્સ અ વેરી એક્સાઇટિંગ. આજે તો બધા રાઇટર તો બધાને જોઈએ છે. લખવાની આવડત તો આપણે સમજ્યા, પણ હવે એ જે આપણે લખીએ છીએ અને સમજવાની આવડત પણ સામેવાળા વ્યક્તિમાં હોવી બહુ જરૂરી છે. જેમ કે ઇકબાલની જ વાત કરીએ તો ઘણા બધા લોકો એને ના પાડી દે અને પછી એટલી હિટ ફિલ્મ થઈ જાય. એટલે આ ટેસ્ટ ઓફ માઇન્ડની પણ એક વાત થાય છે. બહુ મોટી ટ્રેજેડી છે કે જેની પાસે પૈસા છે. જે સી પ્રોડ્યુસરનું દિમાગ અલગ દિશામાં દોડે, કારણ કે એ લોકોને નફો જોવો છે, બરાબર. ડાયરેક્ટરનું દિમાગ અલગ દિશામાં દોડે અને રાઇટરનું દિમાગ, યુઝ્યુઅલી ડાયરેક્ટર ને રાઇટર તો સિંકમાં હોય. સી રાઇટર જે લખે ને, ડાયરેક્ટરનું કામ વિઝ્યુઅલી એને 20-30-40-50% એન્હાન્સ કરવાનું વિઝ્યુઅલી. સો અ ગુડ ડાયરેક્ટર ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ફોર અ ગુડ સ્ક્રિપ્ટ. અ ગુડ એક્ટ્રેસ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ફોર અ ગુડ સ્ક્રિપ્ટ. અહીંયા ગડબડ એ આવે, પ્રોડ્યુસર્સના આંકડા અગર બેસે નહીં ને તો સારામાં સારી સારી સ્ક્રિપ્ટ હોય છે, પણ બિકોઝ દે આર નોટ એબલ, પ્રોડ્યુસરને સમજમાં નથી આવતી. જે પૈસા નાખવાવાળો માણસ છે એને નથી સમજમાં આવતી, શું થાય હવે? ઇટ્સ અ ટ્રેજેડી. મિશન રાનીગંજ ફિલ્મ માટે શું કહેશો હવે? મિશન રાનીગરની સ્ટોરી છે ને, અમારા ફ્રેન્ડ એમનું આ ફિલ્મમાં દીપક કિંગરાની નામ છે એમનું, આ ફિલ્મમાં એમનું ડાયલોગ્સનું ક્રેડિટ છે, સંવાદનું. આ સ્ટોરી એમણે આઈડેન્ટિફાઈ કરી હતી દીપક કિંગરાનીએ. એ સ્ટોરી લઈને ટીનુ દેસાઈ, આપણા જે ડાયરેક્ટર છે એ બી ગુજરાતી છે બાય ધ વે, એમની પાસે આવ્યા હતા. પછી ટીનુભાઈને આ સ્ટોરી ગમી, એમણે જસવંતસિંહ ગિલને મળ્યું, બધું કન્ફર્મ કર્યું. પણ બીકોઝ ઇટ વોઝ સચ અ બિગ ફિલ્મ એન્ડ દીપક વોઝ ત્યારે રિલેટિવ ન્યૂ, આજે તો બહુ એસ્ટાબ્લિશ રાઇટર થઈ ગયો, પણ 7 વર્ષ પહેલા હી વોઝ અ ન્યૂ કમર. ત્યારે આપણી રુસ્તમ બી હિટ થઈ ગઈ હતી. તો ટીનુભાઈએ કીધું કે આપણે વિપુલભાઈને આપણે સાથે લખીએ. દેટ ઇઝ હાઉ એ મારા મને આ સ્ટોરી મળી છે. સો દેન વી સ્ટાર્ટ રાઇટ, વી રોટ ધ સ્ક્રીન પ્લે ઓફ ધ ફિલ્મ. પહેલાં તો અજય દેવગન કરવાના હતા, અમે નવેમ્બર 2017માં શૂટ કરવાના હતા, પણ ફોર સમ ક્રિએટિવ ડિફરન્સીસ અજય દેવગનને આમની સાથે જાયમું નહીં. પછી અસલી સ્ટ્રગલ ચાલુ થયું આર્ટિસ્ટને સંભળાવવાનું. અમે તો ઘણા લોકોને મળ્યા છે, સ્વર્ગીય સુશાંતને બી મળ્યા છે આ સ્ટોરી લઈને અમે. પણ હા, ઓફકોર્સ અક્ષયભાઈ એ સી ઘણા બધા ફેક્ટર્સ હોય. એકવાર એ આવ્યા, ટાઈમ હતો પણ એમની પાસે ટાઈમ નહોતું. પછી એકવાર એ કેસરી કરતા હતા જેમાં પોતે સરદારજી બન્યા હતા. તો ઘણા બધા ચેલેન્જીસ આવે. હવે ચોગડિયા મળી ગયા, પિક્ચર બનતા બનતા બની ગઈ. એક ડિરેક્ટર પ્રોડ્યુસરની જેટલી જવાબદારી હોય એટલી એના કરતાં પણ વધારે એક રાઇટરની જવાબદારી હોય એવું કહી શકાય કોઈ પણ ફિલ્મ માટે. જ્યારે ડિરેક્ટર જે રીતે પ્રોડ્યુસર હોય એ લોકો શોધે એક્ટર અને એક્ટ્રેસીસ, તો એમાં ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વમેન્ટ એક રાઇટરનો હોવો પણ જરૂરી છે. સી સૌથી પહેલી જવાબદારી તો રાઇટરની છે સારી સ્ક્રિપ્ટ લખવાની. હવે સારી સ્ક્રિપ્ટ, સારા રાઇટ સ્ક્રિપ્ટ હેઝ ટુ ગો ટુ ધ રાઇટ પર્સન. સહીમાં હવે તમને ગેંગ્સ ઓફ વાસેપુર અગર કરણ જોહર પાસે ગયો તો શું બની ગયું હોત? અને એ બનાવત જ નહીં, એમનો ઝોન નથી એ. તો આ સહી સ્ક્રિપ્ટ સહી માણસના હાથમાં આવી, અનુરાગ કશ્યપના, એમને આ ખાચખૂચ મર્ડર એ એમનો ઝોનર છે, એમને ગમે. સો પહેલી તો આપણી જવાબદારી છે સ્ક્રિપ્ટ લખવાની, ડાયરેક્ટરની જવાબદારી છે પછી એક્ટરને સંભળાવવાની, અને એક્ટરને બી સમજમાં આવવી જોઈએ. અગર એક્ટર કે મને અડધી સમજમાં આવી, અડધી હું મારા હિસાબે કરીશ, તો એ ગડબડ થઈ જાય. સો કંઈ વાર સારું બી થઈ જાય, પણ અત્યાર સુધી મેં જોયું નથી એવું સારું થતા, ગડબડ થતા જોયું છે મેં. સો ઘણા બધા ફેક્ટર્સ છે. ફિલ્મ એમ કે ને એક કહાવત છે, બધા નવે નવ ગ્રહ એક લાઇનમાં આવે ત્યારે જઈને એક પિક્ચર બને. આપે પુસ્તક પણ લખ્યું છે એક ફિલ્મ કી કહાની કેસે લિખે, તો એક એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આપ બીજા ઘણા બધા લોકોને પણ ઇન્સ્પાયર કરવા માંગો છો કે આ ઇન્ડસ્ટ્રીમાં સ્ક્રિપ્ટ રાઇટિંગ કેવી રીતે થઈ શકે છે? સી એનો પાછળનું મોટિવેશન હતું. કોઈ બી માણસ ઉઠીને કહી શકે કે કાલથી હું ઇન્જિનિયર, કાલથી હું પુલ બનાવીશ, કે કાલથી હું ડોક્ટર, હું સર્જરી કરીશ. ઘણા લોકો ઘણા શું, મોસ્ટ ઓફ ધ પીપલ ફિલ્મ લાઇનમાં આવે છે કે કલસે મેં લેખક બનુંગા, જસ્ટ બીકોઝ 2-4 આર્ટિકલ છપાઈ ગયા કે તમે દોસ્તારો માટે લવ લેટર લખો, એનાથી તમે રાઇટર ન બની શકો. ઇટ ઇઝ અ સ્પેસિફિક ક્રાફ્ટ, તમારે શીખવું પડે એનો. સો પીપલ ડુ નોટ નો ધ બેઝિક ફંડામેન્ટલ્સ ઓફ સ્ક્રિપ્ટ રાઇટિંગ. મેં એમના માટે આ ચોપડી લખી છે કે ભાઈ તમે બેઝિક ફંડામેન્ટલ સમજો. ઓફકોર્સ મારી એક ચોપડી વાંચવાથી કોઈ બહુ મોટું રાઇટર નથી બની જવાનું. એક તમારામાં રાઇટરની ક્વોલિટી બી હોવી જોઈએ, વિચ ઇઝ વોટ યુ હેવ ટુ બી અ રીડર. તમને નોલેજ હોવું જોઈએ ઇન્ડિયાનું, આજુબાજુનું, લેંગ્વેજીસનું. યુ હેવ ટુ બી વેરી નોલેજેબલ ફોર દેટ. એ ખાલી ચોપડી વાંચવાથી નહીં થાય, પણ ચોપડી વાંચવાથી તમને ખબર પડશે કે કઈ રીતે લખવું જોઈએ, કઈ રીતે અપ્રોચ કરવો જોઈએ, એ બધું એમાં ડિટેલ્સ છે. ઇટ્સ અ વેરી ઇટ્સ અ સ્ટાર્ટિંગ પોઈન્ટ ફોર સમવન હુ વોન્ટ્સ ટુ બી અ સ્ક્રિપ્ટ રાઇટર.
જી, સત્ય ઘટના પર આધારિત જ્યારે ફિલ્મ કોઈ લખવામાં આવે ત્યારે જવાબદારી કેટલી વધી જતી હોય છે? બહુ જ, કારણ કે આપણે એક સત્ય જેના ઉપર ઘટના થઈ છે એના કેરેક્ટરની મર્યાદા આપણે સાચવવી પડે ને. હવે સપોઝ જસવંતસિંહ ગિલ જે આપણા કેરેક્ટર છે, ઈ વોઝ સિખ, ઈ વોઝ અ પ્યોર ખાલસા સિખ, જેમની કોઈ વ્યસન નહોતું, જેમને ઈ વોઝ અ પ્યોર, જે પોતાની જવાબદારી એમનું તો આ કાંડ થઈ ગયું, એમનું કોઈ લેવા દેવા નહોતું, એ તો બીજે ક્યાંક જતા હતા ને. એમણે એક રેસ્ક્યુ વેન ફસાયેલી જોઈ, પૂછ્યું શું થયું કે ત્યાં કાંડ થઈ ગયું છે, તો એ પોતાની જવાબદારી સમજીને ગયા. હી વોઝ, એમને એમના ધર્મ એમનું હતું કે ભાઈ મારી જિમ્મેદારી છે. સો ટુ પિક્ચર દેટ કે ભાઈ આપણે અગર ટિપિકલ એમને પેલું બલ્લે બલ્લે વાળા સરદારજીને ડ્રિંક વાળા બતાવે જેમ કેરી કેચરીશ, તો મજા ન આવે ને. સો યુ હેવ ટુ બી એ કેરેક્ટરની મર્યાદાને ગરિમા સાચવવું બહુ મોટી જવાબદારી છે. બીજું આ ટેકનિકલ ફિલ્મ હતી, સો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ બી વેરી ટેકનિકલ, સમજવું પડે ને કે કેટલા ફૂટ નીચે, વોટ ઇઝ દેટ, ટેકનિકલી એન્જિનિયરિંગ બધું સમજવું પડે આપણે એ આમાં આવે તો. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ, એ બહુ મોટી જવાબદારી. જી, વિપુલજી, આપ ગુજરાત આવ્યા છો, આપની બધી જ ફિલ્મોમાંથી કંઈક ને કંઈક મેસેજ હંમેશાથી મળતો હોય છે, ત્યારે શું મેસેજ આપવા માંગશો? સી, વેન આઈ, જ્યારે હું લખવા બેસું ત્યારે મારો પર્પઝ મેસેજ આપવાનો હોતો નથી. મારો પર્પઝ હોય છે કે એક સારી એન્ટરટેનિંગ સ્ટોરી લખો. હવે એક કરતાં કરતાં મેસેજ જતો રહે છે તો એ બોનસ છે. આમાં બી એ જ મેસેજ છે કે સારી પિક્ચર છે, પણ તમને જોઈને લોકોને ઇન્સ્પાયર થશે કે આપણી આખાડા કાન નથી કરવાના. આપણી જવાબ જે અગર તમને લાગે કે હું કરી શકું તો પ્લીઝ ડોન્ટ બી એન ઓન. આજે હાઈવે પર હમણાં હું ડ્રાઈવ કરીને આવતો હતો, એક્સિડન્ટ થઈ ગયો, લોકો સેલ્ફી લેવા લાગ્યા. અરે ભાઈ, હેલ્પ ધેમ, એને મદદ કરો, જે કરવાનું છે એ કરો ને પહેલાં. સો આવો મેસેજ એ છે કે આપણી જવાબ, મેન વુમન, આઈ એમ યુઝિંગ ધ વર્ડ મર્દ, પણ જેને પોતાની જવાબદારી છે એ કરવી પડે. એઝ અ સિટીઝન, એઝ અ હ્યુમન બિંગ, એઝ અ મેન, જે જવાબદારી છે એ કરવી પડે આપણે. યુ કાન્ટ શાય. ગુજરાતીઓ માટે કોઈ ગુજરાતી સ્ક્રિપ્ટિંગ આવશે ક્યારે? હા, ચાલુ છે, પ્રોગ્રામ છે, છે, ચાલુ છે. આપણને એક સરપ્રાઈઝ પણ મળી રહ્યું છે કે ગુજરાતી માટે પણ ચાલુ છે સ્ક્રિપ્ટ રાઇટિંગ, એટલે બહુ જલ્દી અમને એ પણ જોવા મળશે. Yes, not only as a script writer, I'm going to direct that film also. Great. Plan chalu shay. Great. All the best. Thank you very much, Meera. Thank you. તો અત્યારે આપણી સાથે જોડાયા હતા સ્ક્રીનપ્લે રાઇટર અને ટૂંક સમયમાં આપણે જેમને ડિરેક્ટર પણ કહીશું એવું અત્યારે કહી શકીએ છીએ, એમની પાસેથી જે જાણવા મળી રહ્યું છે આપણને. તો આજે વિપુલજી સાથે વાત કરી છે, કેટલી બધી ફિલ્મો એમને જેમાં એમને રાઇટિંગ, સ્ક્રિપ્ટ રાઇટિંગ કર્યું છે, અને સાથે જે સ્ક્રિપ્ટ રાઇટિંગ કરતી વખતેના તેમના જે અનુભવો છે તે પણ તેમણે ગુજરાત ન્યૂઝ સાથે શેર કર્યા છે. કેમેરામેન કૌશિક પરમાર સાથે પી નલિયા, તો ગુજરાત ન્યૂઝ અમદાવાદ. આગળ વાત કરીએ તો વડોદરા શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ કુલદીપસિંહ વાઘેલા નારાજ હોવાથી રાજીનામું આપવા દોડી આવ્યા હતા. આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભરતસિંહ સોલંકીની અધ્યક્ષતામાં સર્કિટ હાઉસ ખાતે બેઠક ચાલી હતી. તે સમયે કુલદીપસિંહ વાઘેલા રાજીનામું આપવા દોડી આવ્યા હતા. તેઓએ લોકસભાના પ્રભારી ભરતસિંહ સોલંકી સામે નારાજગી દર્શાવી હતી, તેમજ ભરતસિંહના કારણે પક્ષમાં ભંગાણનો આક્ષેપ કર્યો હતો. બેઠકમાં કાઉન્સિલરો, ઉચ્ચ હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા. તેઓએ વધુમાં કહ્યું હતું કે પક્ષ રાજીનામું સ્વીકારે કે નહીં, પરંતુ તે પક્ષ સાથે જોડાયેલા રહેશે. પક્ષ સાથે કોઈ નારાજગી નથી. કોંગ્રેસ પક્ષે મને ઘણું બધું આપ્યું છે. હું વડોદરા શહેરમાં યુથ કોંગ્રેસનો પ્રમુખ બન્યો. ભલે ઇલેક્ટેડ પ્રક્રિયા વડોદરા શહેરના યુવાનોએ મને ચૂંટીને બનાવ્યો છે, પણ એમાં પણ કોંગ્રેસનો મહત્ત્વનો રોલ બન્યો છે. એક સામાન્ય પરિવારમાંથી આવતો યુવાન આજે કોંગ્રેસની, વડોદરા શહેરના યુથ કોંગ્રેસના પ્રમુખ પદ સુધી પહોંચ્યો. મને પણ દુઃખ થાય કે હું કોંગ્રેસ પર છોડવું પડે, પણ ક્યાંક ને ક્યાંક મારા યુવાનોનો, યુથ કોંગ્રેસના સભ્યોનો અવાજ હતો કે જ્યારે વડોદરા શહેરમાં એક તાજુ ભરતી મેળો ચાલતો હતો, ભારતીય જનતા પાર્ટીએ દોગલા કોંગ્રેસીઓને લઈ ગયા, જે વાસ્તવમાં કોઈ દિવસ કોંગ્રેસના હતા જ નહીં, ભાજપનું જ કામ કરતા હતા, પીઠું હતા, તેમને લઈ ગયા. અને તે બધા જ વ્યક્તિઓ મૌડી મંગલમાં ભરતસિંહ સોલંકીના માણસો પણ હતા, એ પોતે જોડાયેલા હતા એમની સાથે. છ છ વર્ષ સુધી પ્રમુખપદ ભોગ્યું હોય, પોતે કશું નહોતું ને અત્યારે સમૃદ્ધિ સુધી પહોંચી ગયા છે એ લોકો, અને પછી કોંગ્રેસને ગારો દઈને ગયા હોય, તો એવા લોકોને સાથે તમે જાહેર જીવનમાં મળવાનું ચાલુ રાખો, એમની સાથે સંબંધ રાખો. તમે સામાન્ય મિત્રતાનો ભાવ હોઈ શકે, પણ તમે એમને સાથેના જે પ્રેસ મીડિયાનો કટિંગ વાર્તાલાપ, તમે એમને એક બાજુ તો તમારા જ માણસોને કોંગ્રેસમાંથી ભાજપમાં મોકલી દીધા, તેવો બનાવ કહેવાય. અને તમે કોંગ્રેસને હવે કઈ રીતના ડેમેજ કંટ્રોલ કરશો એ વિચારવાનો પ્રશ્ન છે.
એક બાજુ યુવાનો જોડવાની વાત ચાલે, યુથ કોંગ્રેસને જવાબદારીઓ સોંપવાની વાત હોય તો યુથ કોંગ્રેસ નવા યુવાનો આંદોલનો કરતું હોય. મીડિયાના મિત્રો સાક્ષી છે કે અમે અનેક યુવાન અનેક જગ્યાએ તમે બધાએ અમને સાથ સહકાર આપ્યો છે. અમે ન્યાયિક પ્રક્રિયામાં દરેક વ્યક્તિઓને સામાન્ય માણસોને ન્યાય અપાવવામાં સક્સેસ થયા છે. ત્યારે આ કોંગ્રેસમાં જ્યારે પ્રભારી તરીકે નિમણૂક થઈ ત્યારે મને આશ્ચર્ય લાગ્યું. અને જ્યારે માંજલપુરમાં જ્યારે ભાવેશ પટેલને તેમની મુલાકાત લીધી ત્યારે પણ સૌથી વધુ નૈલેશ બ્રહ્મભટ્ટ, જે વડોદરા શહેરના કોંગ્રેસના પગથિયા નહોતો ચડ્યો છતાં પણ એને બબ્બે વાર તો સમાચારની રજૂઆતમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ 7 સાથે. નમસ્કાર. સમાચારના અંતમાં જોઈશું હેડલાઇન્સ. હેડલાઇન્સના પ્રાયોજક છે સ્વાસ્થ્યની સાધના, ઈશ્વરની આરાધના, 5 તારા અને 5 સ્ટાર ફરાળ વડે જ વ્રત ફળે. વર્લ્ડ કપ પહેલા અમદાવાદમાં યોજાઈ ઇવેન્ટ, ખેલાડીઓનો યોજાયો ફોટો સેશન, 10 ટીમોએ સાથે પડાવ્યો ફોટો. આપના સાંસદ સંજય સિંહની ઈડી દ્વારા ધરપકડ, દારૂકાંડમાં દરોડા પાડ્યા બાદ 10 કલાક સુધી થઈ પૂછપરછ, રિમાન્ડની કરાવશે માંગણી. કેન્દ્રીય કેબિનેટનો મહત્વનો નિર્ણય, ઉજ્જવલા યોજના પર સરકારે સબસિડી વધારી, સબસિડી રૂપિયા 200 વધારીને રૂપિયા 300. ઈશ્વરની આરાધના, 5 તારા અને 5 સ્ટાર ફરાળ વડે વ્રત ફળે.